માંડવી તાલુકાના ગોધરા ગામે આવેલી વર્ષો જૂની કન્યા છાત્રાલયમાં ઓચિંતાનો કાળો સાપ દેખાતા નાસભાગ મચી જવા પામી. માંડવી તાલુકાનું શિક્ષિત એવું ગોધરા ગામ કે જ્યાં જૂની કન્યા છાત્રાલય આવેલી છે. આ કન્યા છાત્રાલયમાં બાળાઓ અભ્યાસ માટે કચ્છભરમાંથી આવે છે અને સારું એવું આ કન્યા છાત્રાલયમાં શિક્ષણ પણ આપવામાં આવે છે. ત્યારે વાત કરીએ આ ગોધરા કન્યા છાત્રાલયની તો રાત્રિના અરસામાં ઓચિંતાનું હોસ્ટેલના ગ્રાઉન્ડમાં કાળો સાપ દેખાતા હોસ્ટેલમાં નાસભાગ મચી ગઈ હતી. કન્યા હોસ્ટેલના ગૃહમાતા રીટાબેન જોશીએ તાત્કાલિક ગોધરા ગામના જૈન અગ્રણી ખુશાલભાઈ સાવલાને બોલાવ્યો હતો અને તેમણે સાપને ડબ્બામાં પકડીને જંગલમાં મૂકી આવ્યા હતા. અગાઉ પણ હોસ્ટેલમાં સાપ નીકળવાની ઘટના બની ચૂકી છે. નવાઈની વાત એ છે કે ક્યારે કોઈને સાપ કરડતા નથી, અવારનવાર સાપ નીકળતા હોય છે. વધુમાં ગૃહમાતા રીટાબેન જોશીએ જણાવ્યું હતું કે આ સાપને કોઈ પણ જાતની ઈજા ન પહોંચે તેવી રીતે જંગલમાં છોડી મૂકવામાં આવ્યું છે. કેમેરામેન આરી ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માંડવી.